वंदे मातरम विद्यार्थी मित्रों, आज आप शीखीशु धोरण चार विषय आसपास में आज शीखीशु प्रश्न नंबर 17। प्रश्न 16 सुधी आप भणी गया, हवे जोईए प्रश्न 17। शुं सामूहिक नळमांथी दरेकने पूरतुं पाणी मळी रहे छे शा माटे? तो जवाब आवशे, सामूहिक नळमांथी दरेकने पाणी पूरता प्रमाणमां मळतुं न हतुं, कारण के घणा बधा घरो वच्चे एक के बे ज नळ हता, उपरांत पाणी थोड़ा समय पूरतुं ज आवतुं हतुं। हवे जोईए प्रश्न 18। झूंपड़पट्टीमां पाणी माटे कायम झगड़ा थाय छे, साचुं के खोटुं? तो आवशे साचुं, कारण के झूंपड़पट्टी विस्तारमां पाणी मार्फते झगड़ा थता हता। प्रश्न नंबर 19। तेजलना गामना लोको पाणी क्यांथी मेळवे छे? ए सरकारी नळ, बी तळाव, सी पाणीनी टाकी, के डी कूवा? तो आवशे तळाव परथी। तो जवाब आवशे बी। 20 નંબર આપેલું છે, ગામમાં પાણી માટે દરેક ઘરમાં નળ હોય છે, સાચું કે ખોટું? તો આ વિધાન ખોટું છે, કેમ કે ગામમાં પાણી માટે દરેક ઘરમાં નળ હોતા નથી। પછી જોઈએ પ્રશ્ન 21। ગામના લોકો પાણી કેવી રીતે મેળવે છે? તો જવાબ આવશે, ગામના લોકો તળાવ કે કૂવામાંથી પાણી લેતા હતા, ઉનાળામાં તળાવના પાણી સુકાઈ જાય તો એક કલાક ચાલીને નદીથી પાણી લાવતા હતા। પ્રશ્ન 22। તેજલને સામૂહિક નળથી પાણી ભરવામાં અને ગામડેથી પાણી ભરવામાં શું તફાવત લાગે છે? તો આપણે જવાબ લખીશું, સામૂહિક નળમાં સવારે 4 વાગે પાણી ભરવાની લાઇનમાં ઊભું રહેવું પડતું હતું અને પાણી માટે ત્યાં વારંવાર ઝઘડા થતા હતા, જ્યારે ગામમાં તળાવમાંથી પાણી લાવવામાં આવતું હતું, જેમાં કોઈ ઝઘડો ન હતો, બરાબર, ઝઘડો થતો નહોતો। તો આપણે જોઈએ પ્રશ્ન 23। ઝૂંપડપટ્ટી અને ચાલીઓમાં નાહવા તેમજ સંડાસ બાથરૂમ માટે કઈ વ્યવસ્થા હતી? તો બાળમિત્રો, ત્યાં આપણે જે તેજલ છે એના મામાના ઘરે ગઈ હતી, ત્યાં ઝૂંપડપટ્ટી હતી। તો જોઈએ આપણે, ઝૂંપડપટ્ટી અને ચાલીઓમાં નાહવાની વ્યવસ્થા ઘરમાં જ હતી, પણ સંડાસ બાથરૂમ માટે જાહેર સંડાસની વ્યવસ્થા હતી। પ્રશ્ન 24। ગલીના શૌચાલય ખૂબ ગંદા હતા, સાચું કે ખોટું? તો જવાબ આવશે સાચું, કારણ કે ગલીના શૌચાલય એટલે કે જ્યાં એનો રહેવાના ગલીના જે શૌચાલય હતું જે ગંદુ હતું, શા માટે હતું? તો કે ત્યાં બધા જ લોકો માટે એક જ શૌચાલય હતું એટલે ખૂબ ગંદુ હતું। તો આ વિધાન કેવું આવશે? સાચું। પછી આપેલું છે પ્રશ્ન 25। ગલીના શૌચાલયમાં પાણીની વ્યવસ્થા હતી, સાચું કે ખોટું? તો આ વિધાન ખોટું છે, કેમ કે ગલીના શૌચાલયમાં પાણીની વ્યવસ્થા ન હતી, પરંતુ પાણી ક્યાંથી લઈ જવું પડતું હતું? તો કે ઘરેથી। હવે પ્રશ્ન 26। તેજલને તેના મામાના ઘરે શૌચાલયનો ઉપયોગ કરતાં કેમ ઉલટી જેવું થતું હતું? તો તેજલના મામાના ઘરે શૌચાલય નથી, તેઓ કેવું વાપરે છે? તો કે જાહેર શૌચાલયનો ઉપયોગ કરતા હતા, ગલીના બધા લોકો તેનો ઉપયોગ કરતા હોવાથી તે ગંદુ રહેતું હતું। તેજલે પહેલી વાર તે શૌચાલયનો ઉપયોગ કર્યો હોવાથી ગંદકી અને દુર્ગંધને લીધે તેને ઉલટી જેવું થતું હતું। પછી જોઈએ પ્રશ્ન 27। ગામમાં શૌચ માટે શું વ્યવસ્થા હોય છે? તો આપણે જવાબમાં લખીશું કે ગામના ઘરોમાં શૌચ માટે કોઈ વ્યવસ્થા હોતી નથી, બરાબર, ગામડે પણ એ જ રીતે હોય છે, કોઈ વ્યવસ્થા હોતી નથી। બધા ક્યાં જાય છે? તો બધા ખુલ્લામાં કે ખેતરમાં શૌચક્રિયા માટે જાય છે। પછી આપેલું છે શહેરી આવાસો અને અન્ય સુવિધાઓ વિશે, તો અહીંયા તમને પ્રશ્ન 28 આપેલું છે। શરૂઆતમાં તેજલને અમદાવાદની બસમાં બેસતા કેમ બીક લાગતી હતી, બરાબર, હવે એને બેસતા કેમ બીક લાગતી હતી? તો એની બીક લાગતી હતી, તેજલે ક્યારેય બસમાં એકલા સફર કરી નહોતી, બરાબર, તેજલ છે એ ક્યારેય એકલા ગઈ હતી નહોતી, એટલે કે એકલા સફર કરી નહોતી। તેને લાઇનમાં કેવી રીતે ઊભું રહેવાનું, ટિકિટ માટે કેટલા પૈસા આપવાના, ક્યાં ઉતરવાનું, આ વગેરે બાબતોની ખબર નહોતી, તેથી શરૂઆતમાં તેજલને અમદાવાદની બસમાં બેસતા બીક લાગતી હતી। પ્રશ્ન નંબર 29। તેજલ રોજ ક્યાં જતી હતી? તો એ બગીચામાં, બી રિવર ફ્રન્ટ, સી દવાખાને, કે ડી નિશાળે? તો એ રોજ ક્યાં જતી હતી? દવાખાને, બરાબર, એમના માતા બીમાર હતા એટલે તેજલને રોજ દવાખાને જવું પડતું હતું। પછી આપેલું છે પ્રશ્ન 30। મોટા શહેરોમાં કેવા કેવા જાહેર મકાનો કે સુવિધા હોય છે? તો બાળમિત્રો, મોટું શહેર હોય છે ત્યાં સરકારી અને પ્રાઇવેટ દવાખાનાઓ,
પોસ્ટ ઓફિસ, બેંક, શાળાઓ, કોલેજ વગેરે જેવા જાહેર મકાનો ઉપરાંત મોટાભાગે લોકોના ઘરોમાં ફ્રીજ, ટીવી, પાણીના નળ, ગેસ, એસી વગેરે જેવી સુવિધાઓ હોય છે. પ્રશ્ન નંબર 31. અમદાવાદમાં કેવા કેવા પ્રકારના આવાસો છે? તો એ બંગલાઓ, બી હાઈ રાઈઝ ફ્લેટ, સી ઝૂંપડપટ્ટી તથા ચાલીઓ કે ડી આપેલ તમાર. તો બાળમિત્રો, અમદાવાદમાં બધી જ પ્રકારના આવાસો છે, બરાબર, ઝૂંપડપટ્ટીથી લઈ અને બંગલાઓ સુધીના બધા જ પ્રકારના આવાસો છે. તો એમાં આવશે વિકલ્પ ડી. હવે પ્રશ્ન 32. તેજલના મામી ક્યાં અને શું કામ કરતા હતા? તો બાળમિત્રો, જવાબ આવશે તેજલના મામી નજીકના ફ્લેટમાં ઘરકામ કરતા હતા. પ્રશ્ન નંબર 33. ઊંચી બિલ્ડિંગોમાં ઉપર ચડવા માટે કઈ સુવિધા હોય છે? તો બાળમિત્રો, ઊંચી બિલ્ડિંગ માટે ચડવા માટે શું હોય છે? તો કે ઊંચી બિલ્ડિંગોમાં ઉપર ચડવા માટે સીડી અને લિફ્ટની પણ સુવિધા હતી. પ્રશ્ન નંબર 34. હર્ષનું ઘર કેવું છે? તો અહીંયા આપણને પ્રશ્નનો જવાબ લખવાનો છે કેવું છે, બરાબર. તો હર્ષનું ઘર એક બહુમાળી મકાનમાં 12મા માળે છે, બરાબર. બહુ બધા મકાન છે એટલે કે બહુમાળી મકાનમાં 12મા માળે છે. તેમાં એક બેઠક ખંડ, એક ભોજન ખંડ, એક શયન ખંડ, એક રસોડું અને શૌચાલય છે. હર્ષના ઘરે રસોડામાં અને બાથરૂમમાં પાણીનો નળ છે. તેના ઘરની બારીઓ કાચની છે. પ્રશ્ન નંબર 35. ફ્લેટોમાં અલગ શૌચાલયની વ્યવસ્થા હતી, સાચું કે ખોટું? તો જવાબ આવશે સાચું, કેમકે ફ્લેટોમાં અલગ શૌચાલયની વ્યવસ્થા હતી. પ્રશ્ન નંબર 36. ફ્લેટો અને મકાનોમાં કેવા પ્રકારના ઓરડાઓ હોય છે? તો ફ્લેટો અને મકાનોમાં સૂવા માટે, બેસવા માટે, રસોઈ કરવા માટે અલગ અલગ ઓરડાઓ હોય છે. પ્રશ્ન નંબર 37. ઊંચા ફ્લેટો અને મોટા મકાનોમાં પાણીની કેવી સુવિધાઓ છે? તો ઊંચા ફ્લેટો અને મોટા મકાનોમાં દરેક ઓરડામાં સંડાસ, બાથરૂમમાં તથા રસોડામાં પણ પાણી માટે અલગ અલગ નળ હતા, જેમાં 24 કલાક સુધી પાણી આવતું હતું. પછી જોઈએ પ્રશ્ન 38. તો હર્ષના ઘરમાંથી જોતા ઝૂંપડપટ્ટી કેવી દેખાતી હતી? તો એ રમકડા જેવી, બી નાના ટપકા જેવી, સી મોટી દોરી જેવી કે ડી આપેલ તમામ. તો બાળમિત્રો, હર્ષના ઘરમાંથી જોતા ઝૂંપડપટ્ટી કેવી દેખાતી હતી? તો કે રમકડા જેવી દેખાતી હતી, એટલે આવશે એ. પછી આવેલું છે પ્રશ્ન 39. મકાનોમાં હવા ઉજાસ માટે કઈ વ્યવસ્થા હોય છે? તો મકાનોમાં હવા ઉજાસ માટે શું હોય છે? તો કે બારીઓની વ્યવસ્થા હતી. પછી આપેલું છે પ્રશ્ન 40. શહેરની ચાલીમાં અને ઊંચી ઇમારતોના મકાનોમાં શા માટે તફાવત જોવા મળે છે? હવે બાળમિત્રો, શહેરની ચાલી એટલે કે જે ગલીઓ હોય છે, જેમાં ઝૂંપડપટ્ટી હોય છે, એ ચાલી અને ઊંચી ઇમારતોના મકાનમાં શું ફેરફાર હોય છે તે આપણે અહીંયા લખવાનું છે, બરાબર. તો આપણે લખીશું, ચાલીમાં રહેતા લોકો ગરીબ હતા, જ્યારે મકાનોમાં રહેતા લોકો કેવા હતા? અમીર હતા. માટે તેમના મકાનોમાં તફાવત જોવા મળતો હતો. પ્રશ્ન 41. તેજલના મામાનું ઘર અને ઊંચી ઇમારત ઘર વચ્ચેનું તફાવત શું છે લખવાનું છે, બરાબર. તો તેજલના મામાનું ઘર અને ઊંચી ઇમારતોના ઘરો વચ્ચેનું શું તફાવત છે તે લખીએ. તો તેજલના મામાનું ઘર અને ઊંચી ઇમારતોનું જોઈએ. સૌથી પહેલા નંબર પર તેજલના મામાનું ઘર. તો ચાલીના બધા જ ઘરો વચ્ચે એક જ સામૂહિક શૌચાલય હતું, બરાબર. એટલે કે બધા વાપરતા હોય, આખી ચાલીમાં કેવું હતું, એક જ શૌચાલય હતું. જ્યારે ઊંચી ઇમારતોના ઘરમાં શું આવશે? તો કે બધા ઓરડાઓમાં અલગ અલગ શૌચાલય હતા. બીજા નંબર પર ઘરોમાં પાણીના નળ ન હતા, બરાબર. તેજલના મામાનું ઘર છે એમાં ઘરોમાં પાણીના નળ ન હતા. જ્યારે ઊંચી ઇમારતોમાં શું હતું? તો કે ઘરોમાં, બાથરૂમ તથા રસોડામાં પાણીના નળ હતા. હવે તેજલના મામાના ઘરમાં ત્રીજા નંબર પર શું આવશે? તો કે રસોઈ માટે અલગ ઓરડો ન હતો, બરાબર. તેજલના મામાનું ઘર જ્યાં છે ત્યાં રસોઈ માટે અલગ ઓરડો નહોતો. જ્યારે ઊંચી ઇમારતોના ઘરમાં શું હોય છે? તો કે ત્યાં રસોઈ માટે અલગ ઓરડો હોય છે. પછી ચોથા નંબર પર તેજલના મામાની ઘરે હવા ઉજાસ માટે બારીની વ્યવસ્થા ન હતી,
બરાબર, જ્યારે ઊંચી ઇમારતોમાં હવા ઉજાસ માટે કાચની બારીઓ હતી. પછી જોઈએ પ્રશ્ન 42, તેજલે અમદાવાદમાં કેવા પ્રકારની અસમાનતા જોઈ? તો બાળ મિત્રો, અહીંયા તેજલ છે તેને અમદાવાદમાં કેવા પ્રકારની અસમાનતા જોઈ? તો તેજલે અમદાવાદમાં ચાલી તથા ઝૂંપડપટ્ટીના ઘરો તથા તેની સુવિધાઓ તથા ઊંચા ફ્લેટો અને મોટા મકાનોમાંની સુવિધાઓમાં અસમાનતા જોઈ. પછી આવેલું છે પ્રશ્ન 43, તેજલ પહેલીવાર અમદાવાદ આવી ત્યારે તેને કઈ કઈ બાબતોનો ડર લાગતો હતો? તો બાળમિત્રો, તેજલ જ્યારે શરૂઆતમાં અમદાવાદમાં આવી હતી, શરૂઆતમાં કે પહેલીવાર, બરાબર, તો શરૂઆતમાં જ્યારે અમદાવાદના રેલવે સ્ટેશન અને બસ સ્ટેશનની ભીડ જોઈને બીક લાગી હતી, બસમાં ચડવા ઉતરવામાં પણ બીક લાગતી હતી, બહુમાળી મકાનોની ઊંચાઈથી નીચે જોવામાં તથા લિફ્ટમાં જવાનો ડર લાગતો હતો. હવે જોઈએ પ્રશ્ન 44, ઘર બદલવાનું કારણ, બરાબર. તો અમદાવાદના જોવાલાયક 5 સ્થળોના નામ આપો. તો અહીંયા આપણે અમદાવાદમાં જોવાલાયક 5 સ્થળોના નામ આવશે. કાંકરિયા તળાવ, રિવરફ્રન્ટ, સીદી સૈયદની જાળી, ગાંધી આશ્રમ, આંતરરાષ્ટ્રીય હવાઈ મથક વગેરે અમદાવાદના જોવાલાયક સ્થળો છે. પછી પ્રશ્ન 45 જોઈએ, તેજલના મામા જ્યાં રહેતા હતા તે ઝૂંપડપટ્ટીની જગ્યા કોની હતી? તો ઝૂંપડપટ્ટી કોની હતી? તો કે તે સરકારની હતી. તો આપણે અહીંયા શું આવશે? સી, સરકારની. પ્રશ્ન નંબર 46, તેજલના મામાને તેમનું ઘર કેમ બદલવાનું હતું? તો બાળમિત્રો, આપણે અહીંયા લખીશું, તો તેજલના મામાનું ઘર જ્યાં હતું ત્યાં ઘર ખાલી કરવાની નોટિસ આવી હતી, તેમને રહેવા માટેની નવી જગ્યા આપવામાં આવી હતી, બરાબર. તો એ ત્યાં ઘર ખાલી કરવાની એમને શું આવી હતી? નોટિસ આવી હતી. તેમને રહેવા માટે નવી જગ્યા આપવામાં આવી હતી, માટે તેમને ઘર બદલવાનું હતું. પછી જોઈએ પ્રશ્ન 47, કે ઘર બદલવાનું થાય ત્યારે કઈ કઈ મુશ્કેલીઓ પડે છે? તો બાળમિત્રો, ઘર બદલવાનું થાય ત્યારે ધંધો રોજગાર મેળવવાની તથા બીજી જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓની પ્રાપ્તિ માટે અગવડ પડે છે. હવે આપણને અહીંયા કહ્યું છે ચર્ચા કરો, બરાબર. તો કહ્યું છે ઝૂંપડપટ્ટીના ઘરોની જગ્યાએ હોટલ બનાવવાની હતી, તેથી આ લોકોએ સ્થળાંતર કરવું પડશે. એ સારું કહેવાય કે ખરાબ? શા માટે? તો બાળમિત્રો, ઉત્તરમાં શું આવશે? તો કે ઝૂંપડપટ્ટીના ઘરોની જગ્યાએ હોટલ બનવાની હતી, તેથી લોકોએ સ્થળાંતર કરવું પડશે. એ સારું ન કહેવાય, કારણ કે હોટલ જેવી મોજ શોખની વ્યવસ્થા માટે આટલા બધા લોકોને ઘરથી વિહોણા કરી સ્થળાંતર કરાવવું યોગ્ય નથી. હવે આપણે સ્વાપોથી બાદ જોઈએ પાઠ 17, તેજલ અમદાવાદમાં. તો આપણે અહીંયા તેના આધારે કેટલાક વિકલ્પો, કેટલાક સવાલ જવાબ તેમજ તફાવત અને ખાલી જગ્યા ખરાખોટા સાથે ભણીએ. અહીંયા તમને આપેલું છે પ્રશ્ન 1, તો અહીંયા નીચેના વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો. તો અહીંયા આપેલું છે તેજલના મામાનું ઘર કેટલા રૂમનું હતું? તો બાળમિત્રો, અહીંયા તમને વિકલ્પ આપેલા છે 1, 2, 3 કે 4. તો તેજલના મામાનું ઘર કેટલા રૂમનું હતું? તો તેજલના મામાનું ઘર 1 રૂમનું હતું. તો અહીંયા આપણને 1 આપેલો છે, એટલે કે તેજલના મામાનું ઘર 1 રૂમનું હતું. તો આપણે અહીંયા વિકલ્પમાં લખી દઈએ બોક્સમાં એ, કેમ કે અહીંયા એ ઉપર આપેલો છે 1 નંબર. તો તેજલના મામાનું ઘર કેટલા રૂમનું હતું? તો તેજલના મામાનું ઘર 1 રૂમનું હતું. પછી અહીંયા તમને બીજું આપેલું છે, તેજલના મામી સવારે કેટલા વાગે ઉઠીને સામૂહિક નળ પર પાણી ભરવા જતા હતા? તો બાળમિત્રો, તેજલના મામી છે સવારે કેટલા વાગે ઉઠીને જતા હતા? સામૂહિક નળ એટલે કે બધાની વચ્ચે જે નળ હતો, એટલે કે તેજલના મામાની જ્યાં જેટલા પણ લોકો રહેતા હતા, તફાવત હતો કે તેજલના મામાનું ઘર અને મોટી ઇમારતો વચ્ચે આપણે જે જોયું, તો તેજલના મામાની ઘરે સામૂહિક નળ હતો, એટલે કે બધાની વચ્ચે જેટલા પણ લોકો રહેતા હતા ચાલીમાં, બધાના ઘરની વચ્ચે ફક્ત એક જ નળ હતો, બરાબર. તો એ નળ ઉપર પાણી ભરવા ક્યારે જતા હતા? તેજલના મામી છે કેટલા વાગે જતા હતા? તો સામૂહિક નળ પર પાણી ભરવા તેઓ 4 વાગે જતા હતા, એટલે કે સવારના 4 વાગે, એટલે કે વહેલી સવારે, જ્યારે આપણે બધા ભોર નિંદ્રામાં સૂતા હોઈએ ત્યારે તેજલના મામી છે એ 4 વાગે પાણી ભરવા જતા હતા. તો અહીંયા આપણને વિકલ્પ આપેલા છે 7 વાગે, 6 વાગે, 5 વાગે કે 4 વાગે. તો જવાબ આવશે ડી, એટલે કે 4 વાગે જતા હતા. તો આપણે અહીંયા બોક્સમાં લખી દઈએ
ડી પછી અહીંયા તમને આપેલું છે ત્રીજા નંબર પર તેજલ રોજ ક્યાં જતી હતી. તો બાળમિત્રો તેજલ છે ક્યાં જતી હતી, તો તેજલ શેના માટે અમદાવાદ આવી હતી. બરાબર, તો તેજલના મામી છે, તેજલના મમ્મી છે એ શું હતા, બીમાર હતા. બરાબર, તો તેના મામીને ત્યાં તેજલ આવી હતી. તો તેજલ રોજ ક્યાં જતી હતી, તો અહીંયા ઓપ્શન આપેલા છે એ બગીચામાં, બી રિવર ફ્રન્ટ પર, સી દવાખાને કે ડી નિશાળે. તો બાળમિત્રો એ ક્યાં આવતી હતી, રોજ દવાખાને જતી હતી. તો આપણે અહીંયા વિકલ્પ આપેલો છે તો આપણે સી વિકલ્પ લખી દઈએ, દવાખાને. પછી ચોથા નંબર પર આપેલું છે હર્ષના ઘરમાંથી જોતા ઝૂંપડપટ્ટી કેવી દેખાતી હતી, રમકડા જેવી, નાના ટપકા જેવી, મોટી દેરી જેવી કે આપેલ તમામ. તો બાળમિત્રો હર્ષના ઘરમાંથી જોતા ઝૂંપડપટ્ટી છે એ રમકડા જેવી દેખાતી હતી, એટલે આવશે વિકલ્પ એ. તો આપણે અહીંયા લખી દઈએ એ. પછી તમને આપેલું છે પ્રશ્ન નંબર બે, નીચેના ખરા કે ખોટા લખો. ચલો, તો આપણે પહેલા નંબરનું જોઈએ, ફ્લેટોમાં અલગ શૌચાલયની વ્યવસ્થા હતી, સાચું કે ખોટું. તો બાળમિત્રો ફ્લેટ જે હતા બરાબર ત્યાં અલગ શૌચાલયની વ્યવસ્થા હતી. તો આપણે પાઠમાં સમજ્યા તેજલ છે તેના મામાના ઘરે રહેતી હતી, પરંતુ તેના મામાના ઘરે એ લોકો માટે અલગ શૌચાલય હતું, પરંતુ કેવું હતું, તો કે ગલીમાં જેટલા પણ રહેતા હતા એ બધાની વચ્ચે એક જ શૌચાલય હતું, જ્યારે ફ્લેટોમાં અલગ શૌચાલયની વ્યવસ્થા હતી જે આપણે પાઠમાં સમજ્યા છીએ. તો અહીંયા પણ શું આવશે, ફ્લેટમાં અલગ શૌચાલયની વ્યવસ્થા હતી, તો ત્યાં આવશે ખરું, કારણ કે તે વિધાન કેવું છે, તે વિધાન સાચું છે. બીજા નંબર પર આપેલું છે ઝૂંપડપટ્ટીમાં પાણી માટે કાયમ ઝઘડા થાય છે, સાચું કે ખોટું. તો આ વિધાન કેવું છે, આ વિધાન સાચું છે, કારણ કે ઝૂંપડપટ્ટીમાં પાણી માટે કાયમ ઝઘડા થાય છે. બરાબર, કારણ કે ઝૂંપડપટ્ટીમાં પાણીનો નળ જે હોય છે એ બધાની વચ્ચે કેવો હોય છે, એક હોય છે, એટલે કે ત્યાં વધારે ઝઘડા થાય છે, કારણ કે લોકોની ભીડ ત્યાં થવાથી પાણી માટે ઝઘડા થાય છે. તો આ વિધાન સાચું છે. ત્રીજા નંબર પર આપેલું છે ગામમાં પાણી માટે દરેક ઘરમાં નળ હોય છે, તો આ વિધાન કેવું છે, સાચું કે ખોટું. તો હા, ગામમાં પાણી માટે દરેક ઘરમાં નળ હોય છે, આ વિધાન સાચું નથી, કારણ કે ગામ કયું છે, જો શહેર હોય તો શહેરમાં પાણી માટે દરેક ઘરમાં નળ હોય છે, પરંતુ ખાસ આપણે અહીંયા વાંચીશું કે અહીંયા આપેલું છે ગામમાં. તો ગામમાં પાણી માટે દરેક ઘરમાં નળ હોય છે, તો આ વિધાન થશે ખોટું, કારણ કે ગામમાં પાણી માટે દરેક ઘરમાં નળ હોય નહીં. હા, અત્યારની પરિસ્થિતિને લઈને ઘણા ગામ એવા છે જ્યાં ઘરે ઘરે નળ છે, પરંતુ અમુક ગામ એવા પણ છે જ્યાં દરેક ઘરમાં નળ હોતા નથી, તો આ વિધાન આવશે ખોટું. ચોથા નંબર પર આપેલું છે ઝૂંપડપટ્ટીમાં વીજળીની સુવિધા હતી, સાચું કે ખોટું. તો ઝૂંપડપટ્ટી છે તેમાં વીજળીની સુવિધા હતી કે નહીં, તો બાળમિત્રો ઝૂંપડપટ્ટીમાં ઘણી જગ્યાએ વીજળીની સુવિધા હોતી નથી, પરંતુ આપણે જે પાઠમાં ભણ્યા હતા તે પાઠના ચિત્રના વર્ણનમાં હતું કે ટીવી જોતા માણસો હતા, તો એનો મતલબ થયો કે ઝૂંપડપટ્ટીમાં વીજળી હતી. તો તેના આધારે આપણે કહી શકીએ કે ઝૂંપડપટ્ટીમાં વીજળી હતી, તો આ વિધાન થશે સાચું. તો આપણે અહીંયા ખરાની નિશાની કરી દઈએ. તો આ જોયા આપણે સરસ મજાના ખરા ખોટા. હવે જોઈએ આપણે નીચે આપેલા પ્રશ્નોના સવાલ જવાબ. અહીંયા તમને આપેલું છે શહેરની ચાલીમાં અને ઊંચી ઇમારતોના મકાનોમાં શા માટે તફાવત જોવા મળે છે. તો બાળમિત્રો આપણે અહીંયા બાકી નોટની અંદર સવાલનો જવાબ પૂછાયો છે, તો આપણે લખીશું ચાલીમાં રહેતા લોકો કેવા હતા, તો એ લોકો ગરીબ હતા. બરાબર, ચાલીમાં રહેતા લોકો ગરીબ હતા, જ્યારે મકાનોમાં રહેતા લોકો કેવા હતા, તો જ્યારે મકાનોમાં રહેતા લોકો અમીર હતા, માટે તેમના મકાનોમાં તફાવત જોવા મળતો હતો. બરાબર, તો શહેરની ચાલીમાં અને ઊંચી ઇમારતોના મકાનોમાં આ તફાવત જોવા મળે છે. પછી જોઈએ આગળનો સવાલ, તેજલના મામાનું ઘર અને ઊંચી ઇમારતોના ઘરો વચ્ચે શું તફાવત છે. તો આપણને બધાને ખ્યાલ છે કે તેજલના મામાનું ઘર અને ઊંચી ઇમારતોના ઘરમાં ઘણો ફેર હોય, કેમ કે તેજલના મામાનું ઘર શેમાં હતું, ચાલીમાં હતું. તો આપણે લખીશું તેજલના બધા જ ઘરો વચ્ચે એક જ સામૂહિક શૌચાલય હતું, જ્યારે ઊંચી ઇમારતોના ઘરમાં કેવું હોય, તો બધા ઓરડાઓમાં અલગ અલગ શૌચાલયો હતા.
પછી જોઈએ બીજા નંબરનું, ઘરોમાં પાણીના નળ ન હતા, બરાબર. તેજલના મામાના ઘરે ત્યાં પાણીમાં નળ ન હતા, બરાબર. એટલે કે બધા ઘરની અંદર પાણીના નળ ન હતા. જ્યારે ઊંચી ઇમારતોના લોકોમાં, તો કે ઘરોમાં બાથરૂમ તથા રસોડામાં પાણીના નળ હતા. ત્રીજા નંબર પર રસોઈ માટે અલગ ઓરડો ન હતો, બરાબર. તેજલના મામાની ઘર છે ત્યાં રસોઈ માટે અલગ ઓરડો ન હતો, જ્યારે ઊંચી ઇમારતોના ઘરોમાં રસોઈ માટે અલગ ઓરડો હતો. ચોથા નંબર પર તેજલના મામાનું ઘર છે ત્યાં હવા ઉજાસ માટે બારીની વ્યવસ્થા ન હતી, અને ઊંચી ઇમારત છે ત્યાં હવા ઉજાસ માટે કાચની બારીઓ હતી. પ્રશ્ન નંબર જોઈએ આગળ. તેજલે અમદાવાદમાં કેવા પ્રકારની અસમાનતા જોઈ? તો આપણે અહીંયા જવાબ લખીશું, તેજલે જે જોયેલી અસમાનતા, તો તેજલે અમદાવાદમાં ચાલી તથા ઝૂંપડપટ્ટીના ઘરો તથા તેની સુવિધાઓ તથા ઊંચા ફ્લેટો અને મોટા મકાનોમાંની સુવિધાઓમાં અસમાનતા જોઈ, બરાબર. કે બંનેનું ઝૂંપડપટ્ટી તેમજ ઊંચા ફ્લેટો કે મકાનોમાં અલગ અલગ અસુવિધાઓ હતી, માટે કહે છે કે તેણે એ બંનેમાં ઘણી અસમાનતા જોઈ. પ્રશ્ન નંબર 43. તેજલ પહેલીવાર અમદાવાદ આવી ત્યારે તેને કઈ કઈ બાબતોનો ડર લાગતો હતો? તો આપણે અહીંયા લખીશું કે તેજલની શરૂઆતમાં અમદાવાદના રેલવે સ્ટેશન અને બસ સ્ટેશનની ભીડ જોઈને બીક લાગતી હતી. બસમાં ચડવા ઉતરવામાં પણ બીક લાગતી હતી, અને બહુમાળી મકાનોની ઊંચાઈથી જ નીચે જોવામાં તથા લિફ્ટમાં જવાનો ડર લાગતો હતો. પછી આપેલું છે, અમદાવાદમાં જોવાલાયક 5 સ્થળોના નામ લખો. તો બાળમિત્રો, તમે ક્યારેક અમદાવાદ ફરવા ગયા હોય અથવા તમે ત્યાં જઈને કોઈ એવા સ્થળોની મુલાકાત લીધી હોય જે ફરવા માટે લોકો વધારે જતા હોય, તો તેવા સ્થળોમાં આવશે કાંકરિયા તળાવ, રિવરફ્રન્ટ, સીદી સૈયદની જાળી, ગાંધી આશ્રમ, આંતરરાષ્ટ્રીય હવાઈ મથક વગેરે અમદાવાદના જોવાલાયક સ્થળો છે, બરાબર. તો બાળમિત્રો, આજે આપણે સરસ મજાના પાઠ 17 તેજલ અમદાવાદ વિશેની માહિતી મેળવી. હવે આગળના વિડીયોમાં નવા પાઠ સાથે ફરી મળીશું. વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો.